નમસ્તે હું તૃપ્તિ દવે આર્ટિસ્ટ અમદાવાદ આજનો શો કંઈક અલગ છે અને એ એ ખરેખર મેં પહેલીવાર જોયું અમદાવાદમાં અને રેખાબેન સપરે એણે એપ્લાયડ કર્યું છે આર્ટ પણ ઘણા વર્ષ પછી ફરીથી એણે આર્ટ શરૂ કર્યું અને એણે બહુ સરસ વિષય લીધો ઝેન્ટ એંગલ સામાન્ય લોકોને એમ થાય કે ઝેન્ટેંગલ શું પણ મોટાભાગના લોકોને ઝેન વિશે તો ઘણો ખ્યાલ હશે ઇટ્સ ઇટ્સ અ જાપનીઝ આર્ટ તો જ્યારે માઇન્ડને તમે બ્રેક કરીને પછી એના પીસીસને ફરી ગોઠવો ત્યારે એક નવી જ સર્જનાત્મકતા આવે છે અને એ આમાં બહુ સરસ રીતે એમણે બતાવી છે અને એમનું મીડિયમ છે ખાસ કરીને બ્લેક એન્ડ પેન પેનનો ઉપયોગ છે અને થોડું થોડું સાથે એમણે કલર પણ વાપર્યો છે ટુ ગીવ ધ ફ્રેશનેસ ઘણો સરસ ઘણો સરસ અને હું તો કહું કે એક અલગ જ અનુભવ છે અને એમને હું એમને જ્યારે મારા સ્ટુડિયો પર આવીને મળ્યા ત્યારે એણે કહ્યું કે આ છે ને એ એક જાતનું મેડિટેશન છે ઇફ યુ ઇફ યુ આર ગોઈંગ થ્રુ સમથિંગ એન્ડ યુ બ્રેક એન્ડ યુ મેક ઇટ સો ઇટ્સ એક સર્જનાત્મકતા આવે છે મેડિટેટિવ લેવલમાં તમે લોકો જરૂર આવો નિહાળો અને આમ શ્યોર તમને બધાને ગમશે બ્લેક એન્ડ વ્હાઈટની સિરીઝ તો બહુ જ સરસ છે સાથે કલરનું જોયું ત્યારે પણ એમ થયું કલર પણ આપણા જીવનના એક અભિન્ન તત્વો છે જે સાત ચક્રના કલર્સ છે એ પણ આવીને એની એમાં પૂર્તિ કરે છે સો આઈ વિશ યુ ઓલ આઈ ઇન્વાઇટ યુ ઓલ એન્ડ આઈ વિશ રેખાબેન અ વેરી બ્રાઇટ ફ્યુચર થેન્ક યુ હું છું વિનય પંડ્યા અમદાવાદની ગુફામાં રેખાબેન સપ્રેનો આજે જેન્ટલ આર્ટ ઉપર ખૂબ જ સુંદર શો ચાલુ થઈ રહ્યો છે તેઓએ દિલ્હીથી ફાઇન આર્ટ્સ કરેલું છે અને ત્યાર પછી કોમર્શિયલ આર્ટમાં તેઓએ ઘણું બધું કામ કર્યું કોરોના કાળ દરમિયાન તેમણે ગૂગલમાંથી સર્ચ કરતાં કરતાં જેન્ટલ આર્ટ વિશે તેમને માહિતી મળી તેમણે બધા ચિત્રો તે એમાં જોયા અને એમને આર્ટ ખૂબ ગમી ગઈ એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ એમણે આ આર્ટને ચાલુ કરી અને હાલમાં અમદાવાદની ગુફામાં એમનો શો એમણે યોજ્યો છે આ આર્ટ ઓરિજનલ જાપાનમાં શોધાઈ હતી અને ત્યાર પછી અમેરિકાના બે જણે આને ખૂબ જ હાઈલાઇટ કરી અને ડેવલપ કરી આર્ટને આ આર્ટ રિયલમાં મેડિટેશન અને માઇન્ડની એકાગ્રતા માટે શોધવામાં આવી હતી કે જે કન્ટિન્યુ જેમાં કામ કરતાં કરતાં તમે એકાગ્રતા મેળવો છો અને મેડિટેશન પણ થાય છે એટલે આધ્યાત્મિકમાં અથવા કોઈ એવા કામની અંદર જો તમારે ડેવલપ થવું હોય તો એના માટેની આ એક ખૂબ જ સારી પ્રેક્ટિસ તરીકેની આર્ટ છે આની અંદર તમે ખૂબ જ વિશાળતા છે એમાં તમે કોઈ પણ પ્રકારની આર્ટને રજૂ કરી શકો છો આ પદ્ધતિની અંદર અને શરૂઆત કરો ત્યાંથી તમે જે ધીમે 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 તમારા પ્રમાણે તમે આર્ટને ડેવલપ કરી શકો છો કોઈ ચોક્કસપણે કરવાની આ આર્ટ નથી જેમ તમે કામ કરો એમ તમારું અંદર જે ઈચ્છા થાય અને જે રીતે ડેવલપ તમારા આર્ટને કરવી હોય જે આકારોને ડેવલપ કરવા હોય એ રીતે જુદી જુદી પદ્ધતિથી ટ્રેક્ચર કે લાઇનિંગ દ્વારા પેપર ઉપર ઇન્ક લાઇન દ્વારા આને બનાવવામાં આવે છે અને ખૂબ સુંદર હોય છે આ આવો અને આ આર્ટને માણો મારું નામ રેખા સપરે મેં દિલ્હી કોલેજ ઓફ આર્ટ ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલો પણ વચ્ચે ઘણો બધો ગેપ થઈ ગયો અને કોરોના વખતે મને આ થોડીક થોડીકમ ગૂગલ ઉપરથી માહિતી જાણવા મળી અને મને એના એમાં ઇન્ટરેસ્ટ પડી ગયો એટલે મેં ચાલુ કર્યું અને ધીરે ધીરે એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો કારણ કે એમાં જે ટેન્ગલ્સ છે ઘણા બધા આમ ઇમ્પ્રેસિવ છે અને એનું જે થ્રીડી ઇફેક્ટ છે એ મને બહુ જ ગમી ગયો પછી મેં ધીરે ધીરે ટેંગલ્સની બધી પ્રેક્ટિસ કરી અને એને કમ્પોઝિશન્સ તૈયાર કર્યા અને પછી એનું જે જેન્ટેંગલનું મેઇન કોન્સેપ્ટ શું છે કે ગ્રેટિટ્યુડ એન્ડ એપ્રિસિએશન એ બે એના મેઇન જે આવે છે તમે ગ્રેટિટ્યૂડથી આર્ટવર્ક ચાલુ કરવાનું અને એપ્રિસિએશનથી એને કમ્પ્લીટ કરવાનું અને એ કોરોના પતી ગયા પછી મને એના પ્રત્યે વધારે લાગણી થઈ ગઈ વધારે કારણ કે આપણે બધા જે પરિસ્થિતિમાંથી પસાર થયા એમાંથી ગ્રેટિટ્યુડ અને એપ્રિસિએશન આ બે મહત્ત્વના ભાગ હતા અને પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો અને મેં આર્ટવર્ક ચાલુ કર્યા બધા બનાવવાના અને બાકી બધા પછી મારા ઘરના લોકોએ સાહેબે મને આમ બહુ એમ એન્કરેજ કર્યો અને પછી વિનય પંડ્યા સાહેબે તો અમને અમારી બહુ જ હેલ્પ કરી તૃપ્તિબેન તૃપ્તિબેન જોડે ભેટ કરાવી આપી એમને પણ મને કીધું કે સરસ છે વર્ક તમે એક્ઝિબિટ કરો